सदा असीम जय जयकार हो। नारा भगवान ना 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 असीम जय जयकार हो। असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा जय सच्चिदानंद। आप सौनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। चलो आगे वाचिए। जय सच्चिदानंद। आप्तवाणी श्रेणी एक पेज नंबर 191। देहना स्पंदनों बंधन करता नथी, पण वाणी अने मनना स्पंदनों बंधन करता छे। माटे भगवाने तेने समरंभ समारंभ अने आरंभना ए स्पंदनों कहिया छे। मनमां पहेलू स्पंदन ऊभू थाय तेने भगवाने समरंभ कह्यो छे। दाखला तरीके चर्चगेट जवानो पहेलो मही विचार आव्यो તે સમરંભ, પછી ત્યાં જવાની ગોઠવણી મહી કરે અને ડિસિઝન લે, નક્કી કરે ને કહે કે આપણે તો ચર્ચ ગેટ જવું જ છે, તે બીજ રોપાયું એને તને સમારંભ કહ્યો છે। પછી તે આખોય ઉપડ્યો ચર્ચ ગેટ જવા, આખોય તે સ્પંદનના મોજામાં તણાયો તેને આરંભ કહ્યો છે। હવે આ કોયડો સી રીતે ઉકલે? મનને જો તરછોડ લાગી પછી જોઈ લો તે તરછોડના સ્પંદનો। ત્યાગીઓની તરછોડ કઠોર હોય, વિતરાગ તો લાખ તરછોડ વાગે તોય પોતે સ્પંદન ઊભા ના કરે। એટલે બે ભાગ પડ્યો, એક તો આ વાત સમરંભ સમારંભ અને આરંભ। મનમાં વિચાર આવે એમાં પોતે તન્મયાકાર થયો, સમરંભ થયો કે ચર્ચગેટ, હવે આ ચર્ચગેટ જવું છે। એટલે અમદાવાદથી ચર્ચગેટની વાત નથી, દાદરમાં સત્સંગ થયો છે એની વાત છે આ। તો આ દિલ્હીમાં સત્સંગ થયો હોય ને ત્યાંની વાત હોય તો પાછું કે આ કેવી રીતે મેળ બેસે? તો કે ના, આ નજીકના એરિયામાં હોય ત્યાં જ આ વાત થઈ હોય, દાદરમાં થયેલો સત્સંગ। તો કે ચર્ચગેટ જવું છે, વિચાર આવ્યો ત્યારે પોતે મહી તન્મય આકાર થઈને નક્કી થાય કે યસ મારે જવું છે। પછી મનમાં પછી વાણીમાં શબ્દો નીકળે કે હવે ચર્ચગેટ વહેલો જવું, આ ટાઈમ થઈ ગયો છે, નીકળવું પડશે મારે। એટલે પેલું મનમાં પછી વાણીમાં પછી દેહ આખો ખેંચાય, સમરંભ સમારંભ અને આરંભ। અને શાસ્ત્રકાર આરંભ પરિગ્રહ જેના છૂટ્યા એને સમ્યક દર્શન થયું, પછી મતિ જ્ઞાન થયું, શ્રુત જ્ઞાન થયું, બધું વર્ણન આવે છે કેવળ જ્ઞાન સુધી। અને આપણી ભાષામાં તો કે મેં કર્યું, હું નીકળ્યો, હું ગયો, મેં કર્યું, આરંભ થયો। અને પરિગ્રહ દેહ મારો છે તો કે ના હું ચંદુ નથી, હું શુદ્ધ આત્મા, એટલે આરંભ પરિગ્રહ આપણો કયો? પણ આરંભ આને કયો છે? આ દેહથી ખેંચાયો તે, અને એની પહેલાં વાણીમાં નીકળે, એની પહેલાં મનમાં થાય। અને આ બીજી ભાગ એ છે કે મનને સહેજ અપમાન આવે, કંઈક અભાવ દેખાડે, ઇગ્નોર કરે, પછી તિરસ્કાર કરે અને તરછોડ મારે, એ અહંકારને ઘા વાગી ગયા ને એટલે જબરજસ્ત પછી આવડું ચક્કર ચાલે અને એ સ્પંદન એટલા બધા થાય વેર બાંધી નાખે। અને કે ત્યાગીઓની તરછોડ કઠોર હોય, વધારે તીવ્ર હોય, તીક્ષ્ણ હોય।
હવે આ બીજો ભાગ એ છે કે વિતરાગ લાખ તરછોડ કોઈના તરફથી આવે તો એ પોતે સ્પંદન ઊભા ના થવા દે, અને એ આપણો ધ્યેય છે. અહીંથી આપણી સંભાવે નિકાલ કરતા જઈએ, પેલો જબરજસ્ત આક્ષેપ આપે, કંઈ અપમાન કરી જાય, આપણે ક્ષમતામાં જ રહીએ કે ના ચંદુભાઈને કહીએ આવ્યું છે આપણે જમા કરો, આપણે હિસાબ બાંધવા નથી, છૂટવું છે, અને એ પોતે સ્પંદન ઊભા ના કરે. અને છેવટે આ વિતરાગતા સ્પંદન ઊભા ના થવા દીધા અને વિતરાગ રહ્યો, ફાઇલ પૂરી થશે, ફાઇલથી છૂટશે અને મોક્ષ માટે આગળ વધારશે. અને એક એક વ્યક્તિઓ સાથેના સ્પંદનો પોતાના તરફથી ના જવા જોઈએ એવા જાગ્રત રહેવું પડશે. પૂછીશી મન વચન કાયાના લેપાયમાન ભાવો બી કહીએ છીએ આપણે, અને સ્પંદનો બી મન વચન કાયા ત્રણેયથી થાય છે, તો સાંગી ક્રિયા મન વચન કાય નહીં જ કહેવાય, બધું એરું જ છે. આમાં શું છે, કાગળમાં લખ્યું તમે આવજો, અને પછી બીજો કાગળ તમને મારીશ 7 વાગે તો નીચે મળો મને, તો બેમાં એ શબ્દોમાં કાગળ સરખો જ છે ને, ભાવમાં ફેર પડે ખરો, એવું આ ભાવ ફરક પડે છે બધા. હવે સ્પંદન એટલે શું હોય છે, મૂળ એ વિચાર આવે છે ને એમાં અહંકાર ભળે છે એ સ્પંદન કહેવાય છે, અને નહીં તો એ ગયા ભાવમાં ભળેલો ને અભિપ્રાય આપેલા તન્મય આકાર એટલે મન બંધાયું એટલે એ પણ સ્પંદન જ કહેવાય. એટલે મનનું સ્પંદન, વાણીનું સ્પંદન અને દેહનું સ્પંદન, એ ચાર્જ થયા વગર તો કોઝિસ વગરમાં કોઝિસમાં ચાર્જ થયેલું હોય એટલે આ ઇફેક્ટમાં આવવાનું છે, અને એ સ્પંદન જ કહેવાય. પણ એ સ્પંદનને પછી આજે તન્મય આકાર ના થાય એને જ્ઞેય રૂપે જુએ તો ખાલી થઈ જાય આપણી માટે. અજ્ઞાની તો એ અહંકારમાં ભળેલો જ હોય પોતે, એટલે સ્પંદન સાથે પોતે એકાકાર હોય જ, એટલે એને ડિસ્ચાર્જ પરિણામમાં નવું ચાર્જનું બીજે નાખે છે, અને આ સ્પંદનમાં ધક્કો મારે છે એટલે વ્યક્તિને પાછો વાઇબ્રેશન પહોંચે અને એના રિએક્શન આવે પોતાને. મૂળ ત્રણેયમાં દેહના સ્પંદનો ઓછું જોખમ, વાણીના કારણ અહંકારને ઘા વાગે છે, અને આપણો એ અહંકાર નીકળે છે વાણીમાં એટલે એનો એ અહંકાર રિસીવ કરીને પછી વેર અથડામણ થાય, વેર બંધાય, અને મનના સ્પંદનો એ પહોંચે, એના મનમાં પહોંચે ને પછી એને રિએક્શન ઊભા થાય. દેહના ઓછા જોખમવાળા, મનના વાણીને વધારે જોખમવાળા. લીપાયમાન ભાવો અને સ્પંદનમાં ફરક ક્યાં પડે? એ આમ તો બધા એ ભાવો ઊભા થયા ને એ નજીકના જ છે. કેવા પ્રકારના ભાવો ઊભા, પેલા દ્વેષવાળા થયા, આ એમને મોહવાળા ભાવ થાય, એ સ્પંદનમાં તન્મય આકાર થયો એ લેપાયમાન ભાવોનો તન્મય આકાર થયો, એક જ થયું. આ સ્પંદન એટલે શું છે કે બે જાતના છે, એક ડિસ્ચાર્જ પરિણામે છે, એમાં પોતે જીવતો અહંકાર ભળે તો એક, આ જીવતો ના ભળે તો ડિસ્ચાર્જ અહંકાર પડે છે, આપણી માટે ડિસ્ચાર્જ અહંકાર પડે છે. અને હજુ આગળનું લઈએ તો મન પોતે પણ ડિસ્ચાર્જ જ છે, એટલે સ્પંદન ઊભા થાય પેલી વ્યક્તિના વિચારો આવ્યા કરે આપણને, આપણે તરત જાગ્રત હોઈએ તો ભળે નહીં અંદર, અને પ્રતિકોણ કરે એટલે ટાળું પડીને ખલાસ થઈ જાય, અને ભળ્યો ને તે સ્પંદન પહોંચ્યું. હવે એ ભળવું ને એ લેપાયમાન ભાવોની અસરમાં આવી ગયો કહેવાય. ચંદુએ મને અપમાન કર્યું બધાની વચ્ચે, લેપાયમાન ભાવો ઊભા થયા કહેવાય, એ સ્પંદનો પોતે ભળે ને એ ઉપરથી કે ના લેપાયમાન ભાવો ઊભા થયા છે, ચંદુનો ઉપકાર છે, હિતકારી છે, મારી રોક કાપી આપે, તો ટાળવા પડે. મૂળ અજ્ઞાન દશામાંથી આ સ્પંદનો ઊભા થાય છે. ડિસ્ચાર્જ પરિણામમાં જો ભળે નહીં તો ડિસ્ચાર્જ પરિણામ જોખમવાળા નથી, એ ફળ આપીને ઇફેક્ટ આપીને ખાલી થઈ જશે, એટલે આપણે ત્યાં જાગ્રત રહેવું છે કે ડિસ્ચાર્જ પરિણામમાં તન્મયાકાર થવું નથી. હવે આપણે ન થઈએ પણ જો અહંકાર થઈએ એને અસર આવી જાય તો એને પણ છૂટો પડે, બાવાને છૂટો પડો, પહેલાં પોતે છૂટા પડ્યા પછી બાવાને છૂટો પડ્યો. દીપુભાઈ સમજવા માટે જરા, આમ આપણે કહીએ ને કે સ્થૂળ દોષોની જોખમદારી વધારે છે, એટલે કે મનનું હોય તો આપણે ચોખ્ખું કરી શકીએ એમ, પણ સ્થૂળ થયું એટલે મિશ્ર ચેતન સાથે પણ કનેક્શન થયું એટલે, અને અહીંયા દાદા કે છે દેહનું ઓછું બંધન કરતા છે એટલે જરા, એટલે દેહ હાલ્યો ચાલ્યો ને એ જોખમ નથી, વાણીથી પેલા ને બોલ્યા એની સાથે અથડામણ કરીએ વધારે જોખમ. અને આમાં કેવું છે કે અજ્ઞાનીને કેવું મનથી જોખમ વધારે છે, અને આપણે શું કે સ્થૂળ બંધ થઈ ગયું પછી વાણીથી પણ ઓછું થતું કે પછી મનમાં ઊભું થાય તો મનનું પ્રતિકોણ કરીએ
એટલે આપણે માટે આમ રિવર્સ થાય છે આખું, કે ત્રણેયમાં જોખમદારીમાં આપણે જુદા પડી ગયા. એટલે પહેલું તો જોખમદારી છૂટી મોટા મોટી આવતા ભાવની, આ ભરેલો માલ નીકળે છે તો કોઈને દુઃખ આપવું જ નથી, એટલે દેહથી પહેલાં ઓછું થતું જાય, વાણીથી ઓછું થતું જાય, પછી મનથી ઓછું થતું જાય અને ખલાસ થાય. અને અજ્ઞાન દશામાં બહાર વર્તન કરતો હોય ખરાબ, તો વાણી અને મન, તો મન આવતા ભાવનું બી નાખે છે એનું, તો એ વધારે જોખમી એ અપેક્ષાએ કહ્યું અજ્ઞાન દશામાં. અને મહાત્માઓ માટે મનમાં ઊભું થાય ને પ્રતિકોણ કરે, એટલે એ પણ જોખમદારી વધવાની દે, ખલાસ કરી નાખશે. અને બીજું એક જસ્ટ કે આપણે કહેવાય કે મનમાં અધ્યવસનો ફૂટે છે અને એમાં પોતે અહંકાર ભળે છે તો એને આપણે વિચાર કહીએ છીએ. ગઈકાલે આપણે વાત થઈ કે વિચાર મનમાં ફૂટે છે અને એમાં પોતે ભળે છે તો સ્પંદન ઊભા થાય છે, એટલે એ જરા વધારે એ અધ્યવસનમાં ભળે ને એ જ સ્પંદન કહેવાય. અને વિચાર ગયા ભાવમાં ભળેલો ને એટલે આજે વિચાર રૂપે ડિસ્ચાર્જ થાય છે, એટલે વિચાર તો કહો તો ચાલી શકે, કારણ એક દાડો ભળેલો હતો, છતાં એને અધ્યવસન જ કહેવાય. આ શું છે, પેલું જાડી ભાષામાં વાતો નીકળી હોય ને એટલે પછી બહુ ફાઇન સ્લાઇસ, આપણી પાસે ઘણું બધું મેટર મળ્યું હોય એટલે આપણને વધારે ફાઇન સ્લાઇસ પાડતા આવી આપણને દાદાને એકદમ ચંદ્ર, થોડીક વાત નીકળી હોય કે મનનું આટલું છે, વાણીનું આટલું છે, દેહનું આટલું છે, પછી વધારે ફાઇન પાડો ને તો મનના સ્પંદનો એને અધ્યવસન કહેવાય છે. એનો કાળ પાકે, સંજોગ નિમિત્ત ભેગા થાય એટલે ડિસ્ચાર્જ થાય. એમાં જો પોતે ન ભળે તો પછી એ પૂરું થયું. નથી કહેતા વિષયનો વિચાર આવ્યો, તમે તન્મય આકાર ના થયા, ભળ્યા નહીં, બે પાંદડે ખેડીને ફેંકી દીધો, ફેંકી દીધો એનો અર્થ જ તમે ભળતા નથી, અને ભળતા નથી માટે મન ખાલી થઈ ગયું, વિષયનું તોફાન આગળ વધ્યું નહીં. એક્ઝેક્ટલી આ સિદ્ધાંત બધે લાગુ પડે છે. ને પાછળથી પણ પછી ધારો કે ધોવે છે અને ઓન ધ સ્પોટ ધોવે છે તો એમાં કેટલું, એટલે થોડો ડિફરન્સ પણ થોડો કેવો છે કે બે મિનિટ પછી ખ્યાલ આવ્યો ને કે આ ખોટું થઈ ગયું તો પાછું ખેંચી લીધું એટલે ધોવાઈ ગયું. પંદરો બહુ પહોંચતા પહેલાં વાળી લીધા એણે, તો પાછું શાંત થઈ જશે, બહુ રિએક્શન નહીં આવે એના. બે કલાકમાં એ કરે ને તો આ લોકો કે 24 કલાકમાં કરજો કે છે, ઓછામાં ઓછું 24 કલાક, નહીં તો પછી એ સ્પંદનો ધીમે 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 પહોંચ્યા કરશે. અને જો ધોઈ નાખ્યું ને તો પછી પહોંચતા અટકી જશે. ના ધોયું તો 2 કલાક 12 કલાક 24 કલાક બે દાડે પણ પેલાને પહોંચે કરો વાઇબ્રેશન, અને રિએક્શનો આપણી માટે આવે ખરા. એટલે ધોવાયું નહીં ત્યાં સુધી સ્પંદન પહોંચે, ધારો કે ધોયું એટલે પછી પોઝિટિવ સ્પંદન પહોંચે ના, પછી પોઝિટિવ જ્ઞેય તરીકે જોયું અને દીપક તો ધોઈ નાખે એટલે ત્યાં ત્યાં ખલાસ કરી નાખ્યું એને, એટલે ત્યાં પહોંચ્યું નહીં પછી સ્પંદન. પોઝિટિવ તો જ્ઞાન ના હોય તો નેગેટિવના પોઝિટિવ કરી શકે, પોઝિટિવ પહોંચાડી શકે, આપણે તો ન્યુટ્રલ કરીને ડિઝોલ્વ કરી નાખવું છે, એક્ઝોસ્ટ થઈ ગયા. પણ આપણે આ તો કહીએ છીએ ને ઘણી વખત કે પોતે હાટીલી પ્રતિક્રમણ કરે તો એના સ્પંદનો સામાનાને પહોંચે અને એને એ અસર થાય. એ પહેલી અપેક્ષા છે કે ભાઈ હું ફૂટબોલ ફેંકતો જ નથી બોલ, તો પહેલાંનું પછી ધીમે બે ત્રણ આવ્યા મેં જમા કર્યા, મેં ફેંક્યા જ નહીં નવા, રમત બંધ થતી જાય. પોઝિટિવ વાઇબ્રેશન તો પછી પહેલી અપેક્ષા એ છે કે જે મેં બુદ્ધિ દ્વેષ જ કર્યા કરે છે કે નલાયક છે, નાવો છે, મારી સાથે આમ ના, બહુ સારો છે, ઉપકારી છે, ફાયદો છે, સારો છે, સારો, એટલે ભાગાકાર કરવા પૂરતું, ન્યુટ્રલ કરવા પૂરતું પોઝિટિવ બોલીએ એટલે પેલું નેગેટિવિટી તૂટતી જાય. તો જો પ્રતિક્રમણ વખતે પોતે જે પસ્તાવો કરે છે કે મારાથી આ ખોટું કહેવાય ગયું, તો એ વખતે જે સ્પંદનો પહોંચે છે એ સ્પંદનો કેવા કહેવાય એમ? એ સ્પંદનો પહોંચતા ને અથવા તો કહે ને ન્યુટ્રલ કરે છે, એને પહોંચવાના નહીં, ઉલટાનો એને પડઘો એવો પડે કે આમના મોઢે બોલ્યા પણ દિલમાં બહુ બિચારાને ઈચ્છા નહોતી, દિલનો બહુ સાફ માણસ છે, એવો એને પડઘો પહોંચશે. શબ્દો બોલાઈ ગયા અને દુઃખ થઈ ગયું હોય એના ઉપર પ્રતિક્રમણ કર્યા કરીએ આપણે તો પહેલાંને પડઘો એવો પહોંચે કે દિલમાં એને નહોતું, એક્ઝેક્ટ એવો પડઘો પહોંચે. પડઘોનું સ્પંદન પાછું એટલે જ સ્પંદન એવું પહોંચે, એટલે એને સમજાય કે આ અમને દિલમાં આવું નથી, એ સમજાયું કહો કે પડઘો કહો કે સ્પંદન કહો. સ્પંદન શબ્દ તો ફેંક્યા પછી પહોંચે છે, ફેંકતા જ નથી તો પહોંચવાનું શું? તો એને મેં જે વાણી બોલાઈ ગઈ એને રિએક્શન ઊભું થયું હોય ને એમાં પછી એને લાગે કે ના દિલમાં એને નહોતું. એટલે આ બધી અસરોવાળું સામ સામે આત્મા છે ને બધા સ્પંદનો પહોંચે ને પડઘા પડે છે. એટલે કહે છે ને ભાઈ મોડું જ્યારે જાગ્યા અવળો ભાવ થયો કોઈ માટે, ભલે ને હાજર નથી એ વ્યક્તિ માટે બોલ્યા તો એને પહોંચશે, માટે
બને ત્યાં સુધી ના બોલવું જોઈએ, બોલાઈ ગયો તો પ્રતિક્રમણ કરીને તોય નાખજો. આ આપણે માટે કામનું છે. કોઈ લાખ સ્પંદન તરછોડ મારે તોય આપણું સ્પંદન એ વ્યક્તિ માટે ના ઊભું થાય. અને એની માટે મોટા મોટું રિયલમાં શુદ્ધાત્મા જુઓ, રિલેટિવમાં નિર્દોષ જુઓ, અને કોને અપમાન કરે છે, કોને આક્ષેપ આવે છે, હું કોણ છું, એ જુદાપણાની જાગૃતિ રાખો. અને અહીં જમા જ કરો, જે ભગ જમા કર, આપણો ઉપકાર છે. ભગવાન મહાવીરને જે આવ્યા પાર્શ્વનાથ ભગવાન, આપણે તો કશું એક મગતરા જેટલું નથી, સુકામું આપણે અપસેટ થઈએ. જમા કર, છૂટવું છે, ઉપકાર છે. એટલે અંદર ને અંદર જ સમાવી લીધું એ અપમાનને, તરછોડને. અને આવશે આ બધું, જેટલો હિસાબ બંધાયા છે ને એ બધી રિએક્શનમાં તરછોડો વાગે, કંઈ અપમાન આવે, આક્ષેપો આવે, તિરસ્કાર કોઈ કરે, એ બધા જેવા તીવ્ર દ્વેષથી બાંધેલા કર્મ તીવ્ર રિએક્શનના ફળ આવે ને. પણ અંદરનો દાદા આ સ્ટેશને પહોંચેલા, ગમે તેવું તો કે અમે નવું અંદરથી એક સ્પંદન મારા તરફથી એ વ્યક્તિ માટે જાય નહીં, એટલા બધા જાગૃત થઈ ગયા. નેરુમાં પણ આ જ પકડી રાખેલું, મારા તરફથી એક સ્પંદન જવું ના જોઈએ, મારે છૂટવું છે કાયમ માટે. ખોખામાં સ્પંદન ઊભા કરશો જ નહીં, ખોખાને શું તોપના બારે ચડાવવાના છે, તે તો નાશ થઈ જવાના છે. પછી તે હીરાના ખોખા હોય કે મોતીના હોય, તેમાં સ્પંદનો ઊભા કરી શું કાઢવાનું. પોતે પોતાના મનથી ફસાયો છે, તેમાં શાદી કરી તે મિશ્ર ચેતનમાં ફસાયો. પેજ નંબર 192. તે વળી પરાયું, આ બાપ જોડે સ્પંદન ઊભા થાય છે તો વાઇફ જોડે શું ના થાય. વાઇફ એ તો મિશ્ર ચેતન છે, માટે ત્યાં શું કરવું, સ્પંદન જ બંધ કરી દેવા. બાપ જોડે સ્પંદન ચાલુ રાખીશ તો ચાલશે, પણ વાઇફ જોડે સ્પંદન ઊભા થયા વગર રહે જ નહીં ને. જીભની, વાણીની ભાંજગઢ અને ગઢ ભાંજ એ શું છે, એ અહંકાર છે પૂર્વભવનો. વાણીની અથવા જીભની એક જ વાત છે, એ ગયા ભવનો અહંકાર નીકળે છે. આ ભારે વાત છે કે જરાક વાઇફ કંઈ બોલી, ધણીને અપમાન લાગ્યું તો સ્પંદન ચાલુ થાય. અથવા ધણી કંઈ બોલ્યો વાઇફને, તું આવીને તેવી કે તારા ઘરનું આમ પિયરનું, એ પહેરીને સ્પંદન ચાલુ થાય ને પછી એ આંટીઓ વધતી જાય. એટલે કહે ને કે જેને છૂટવું હોય સ્પંદન બંધ કરવા પડશે. એટલે આ એક આપણને કોકને આ ફિટ થઈ જાય શબ્દ કે આપણે કહે ને ચોર છું બોલીશું તો ચોર સાંભળવું પડશે, માટે આપણે બોલવાનું બંધ કરો તો પડઘા નહીં સાંભળવા પડે. કોકને આ સ્પંદનનો શબ્દ ફિટ થાય કે દાદા કે છે એક પણ નેગેટિવ અથવા તો એક પણ સ્પંદન વ્યક્તિ માટે જવા દેવા નહીં, જેને છૂટવું હોય એને આ જ રસ્તો કરવો પડશે. તો આ પણ ફિટ થઈ ગયો. હવે મારે એ ગમે તેટલું તોફાન કરે, ગમે તેવું મને સંભળાવે, ખરાબ બોલે મારી સાથે, મારે સ્પંદન જવા દેવું નથી. એ નક્કીપણું થયું ને એ મોટા મોટો પુરુષાર્થનો ભાગ શરૂ થાય. પછી લીકેજ થઈ ગયો, ભૂલમાં થઈ જાય, પાછું પ્રતિક્રમણ કરીને પાછો કરશે. કરતાં કરતાં ખરેખર બોલો 5-5 વખત એવા પ્રયોગ કરતાં કરતાં સ્પંદનો જવાના બંધ થઈ જાય, પછી અનુભવ થતો જાય કે વ્યક્તિના ઘર્ષણ અથડામણ ઓછા થતાં થતાં બંધ થતા જાય છે. એમાં દાદા એવું કેમ કે બાપ જોડે સ્પંદન ચાલુ રાખીશ તો ચાલશે, પણ વાઇફ જોડે સ્પંદન ઊભા થયા વગર રહે જ નહીં. વાઇફમાં છે ને વધારે ચીકણું હોય વિષયને લઈને, બાપ સાથે તો લુખું જરા, તું મારો બાપ નહીં, હું તારો છોકરો નહીં, છૂટો પડી જાય. એટલું બધું વેર ના બંધાય, ના ચીકણું ના બંધાય, અને આમાં તો છૂટી શકે નહીં અને સાથે રહી શકે નહીં, એટલે પછી સ્પંદનો ચાલ્યા જ કરે, વેર બંધાય. અને આની સાથે પેલો વિષયનો સંબંધ થયો ને એટલે વધારે ચીકણું થઈ જાય છે. અને પેલી બધું છોડીને આવી તારી પાસે, કે એ શું કે હું તારી પાસે શું કામ, બધું મારા બાપા બધું છોડ્યું અને હવે તું મને નહીં સાચવે તો પછી હું ક્યાંય નહીં રહું, એટલે પછી ચોંટે બરોબર નહીં કે હવે તો ગમે તે થાય હું તો નહીં જ છોડું, આ ઘરે નહીં છોડું ને મારો વરે નહીં છોડું. અને બાપ સાથે એવું ચોંટેલું ના હોય. પણ આ તો દાદા શું કમ્પેરેટિવ વાત કરે છે, ભાઈ આ જોખમ વધારે છે આ ઓછું છે. અને એક દાદા કે છે કે આ કળિયુગમાં વાણીથી બહુ બંધન છે, એટલે આપણને આ તો સમજાય કે ભાઈ સ્થૂળ કરતા વાણી અને મન, તો વાણીને મનમાં પછી કોનું વધારે બંધન. એ અજ્ઞાન દશામાં શું છે, મનથી બીજ પડ્યા કરે છે, બહાર કે છે આવો આવો આવો, મનમાં કે અત્યારે મો ક્યાંથી આવ્યો, અને એમાં ભળેલો છે પોતે, એકાકાર હોવાથી બીજ પડે છે. એટલે મનનું બીજ આવતો અવતાર બાંધશે અજ્ઞાનતામાં. અને આપણે અક્રમમાં શું થયું છે
કે મનમાં અવળા વિચાર આવે, પ્રતિક્રમણ કરીએ છીએ. તો મનમાં એને ખબર નથી પડતી, આપણે ઊભું થયું અંદર ધોઈ નાખ્યું, એટલે મનની જોખમદારી ઓછી થઈ. વાણીમાં બોલે એટલે પેલા પકડી લીધું કે આણે મને કહેલું, હવે હું તો વખત આવશે ત્યારે વાળીશું. એટલે એ શબ્દો પકડી લીધા એટલે વેર વાળશે. અને એ તો પણ આ ડિસ્ચાર્જનો જ ભાગ છે આપણો. અને આ જ ભાવમાં એ સ્થૂળનું ફળ સ્થૂળ આવી જ જશે આ ભાવમાં. પણ આવતે ભાવની જોખમદારી નહીં, કારણ મનમાં આપણે ધોઈ નાખ્યું, પ્રતિક્રમણ કર્યું. એટલે આપણે મહાત્માને વાણીનું વધારે, એટલે ફાઇલને સૌથી વાર લાગે, ગુચાય પાછી થોડીક ફાઇલ, એટલે સામસામે બોલાઈ ગયું ને એ શબ્દો પકડીને પછી અથડામણ થાય. આપણે વાણી ઉપરનું એક વસ્તુ એવી છે કે જે આપણને આપણે ગુચવે છે કે આપણે ફાઇલો ક્લિયર નથી થતી સરખી રીતે. અને એ પૂર્વભાવ નો અહંકાર છે, એ અહંકાર જીભથી ગમે તેમ આપે અને એમાં સ્પંદનોની અથડામણ ઊભી થાય. એટલે મૂળ શું છે કે એક જાતનો અહંકાર છે, અને અહંકાર નીકળે છે ને પહેલાં અહંકારને વાગે છે. દેહથી ગોદો મારો દેહને વાગે, આ વાણીથી ગોદો મારો અહંકારને વાગે, અને એ અહંકાર પછી રિએક્શન આપે. સંભ્રમ સમારંભ અને આરંભ એમાં કર્મનું જ્યારે બંધાય છે ત્યારે એમાં કઈ રીતના લાગુ પડે? એટલે અજ્ઞાની તો ત્રણેયમાં બંધાયા જ કરે. અચ્છા. પણ આ આ અજ્ઞાન દશામાં આવું હોય, પેલા મનમાં તન્મયાકાર થાય, વિચાર આવે એમાં, પછી વાણીથી બોલે કે હું નીકળીશ, હા મારે જવાનો ટાઈમ થયો, પછી વર્તનમાં જાય. એટલે સંભ્રમ સમારંભ ને આરંભ. આપણા અક્રમમાં શું છે કે આ ફાઇલ વનનો ઉદય જાગ્યો એટલે ભાઈ બોલ્યો, પછી વાણી નીકળી, વિચાર આવ્યા, વાણી બોલી, વર્તનમાં આવ્યો, આપણે જાણનાર થયા કે આ હેડ્યો, ચર્ચ ગેટનો હિસાબ પૂરો કરો, ફાઇલ પૂરી કરો. એટલે આપણને નવું બંધાતું નથી. અને અજ્ઞાનીને તો એ સ્પંદનમાં પોતે તન્મયાકાર જ હોય. હું જ વિચારું છું, હું જ બોલ્યો, પછી હું જ નીકળ્યો, એકાકાર. એટલે એને આ બંધન, આ લોકો એટલે કે છે આરંભ ઓછો કરો, કેમ તો કે બંધન ઓછું થાય એ લોકોને, કારણ હું જ ચાલનારો છું એવું માને છે. એટલે મેં હવે એક જ માઇલ ચાલવાનું રાખ્યું છે, એટલામાં થાય આખા દિવસમાં, વધારે નહીં ચાલો. એટલે એને કર્મોનું બાઉન્ડ્રી કરી ઓછા બંધાય. પણ અજ્ઞાન દશામાં તો કેમ આરંભનું ખબર જ કેમ નહીં પડે? એટલે એટલે એ લોકોને બંધાણ શીખવાડે ને ત્યાં. આમાં આ સમારંભ કહેવાય, આ પણ એને હું જ છું, એટલે મેં જ વિચાર કર્યો, હું જ બોલ્યો અને હું જ ચાલ્યો, એટલે હું હવે આટલું ચાલીશ, હું આટલા પૈસા રાખીશ, દસ લાખ કમાઈશ, પછી મારે બંધ કરીશું, પછી હું નહીં કમાવું, કેમ લિમિટેશન મારી. એટલે આવું બધી બાઉન્ડ્રી બાંધે, એટલે શું ધીમે ધીમે પરિગ્રહની બાઉન્ડ્રી બાંધે, એટલે કર્મો ઓછા બંધાય, એવો રસ્તો એ ક્રમિક માર્ગનો. અને આપણે શું કહીએ છીએ કે ભાઈ બાંધેલું છે એટલું જ આવવાનું છે, હિસાબ બાંધ્યો છે એટલું જ આવશે, એ સંભાવે નિકાલ કરો, એટલે પૂરું થયું, નવું વધવાનું નહીં, એની ગેરંટી. અને વિષયના દોષોમાં બી આજ લાગુ છે કે મનમાં તન્મયાકાર થયું એટલે પછી પાણીમાં બોલાય ને પછી વર્તનમાં આવે. આપણે ઊભું થાય એટલે તન્મયાકાર થતાં જ પહેલાં પુરુષાર્થનો રસ્તો શું, તો કે વિચાર આવે ઉખેડીને ફેંકી દો, એ ઉખેડીને ફેંક્યું અથવા વિરોધ કર્યો એ તન્મયાકર ન થવાની નિશાની. અને તન્મયાકર થતો નથી એટલે વિષયનું આકર્ષણનું પછી આગળનું કનેક્શન તૂટી ગયું, વિચારને ઉખેડીને ફેંક્યો. એટલે વિતરાગો તો લાગ તોડછોડ વાગે તો એ પોતે સ્પંદન ઊભા ના કરે, તો જેમ વિતરાગોને જેમ નમસ્કાર પહોંચાડીએ, જેમ સિમંદર સ્વામીને આપણે નમસ્કાર પહોંચાડીએ, તો એ સ્પંદનો એ કલેક્ટ આપણે આરાધના છે, ભક્તિ છે, એટલે જબરજસ્ત હિસાબ બંધાવવાનો કે જે આપણને ત્યાં ખેંચી જશે, એ વિતરાગ છે. વિતરાગ ભગવાન વિતરાગ એમને ખબર બધી પડે પણ અંદર પોતાને એ ના હોય, રિસીવ કરે ને પછી મોકલે એવું કશું ના હોય, વિતરાગ હોય આપણું, આપણને પાછું આવે એના જેવું. એને એને કલ્યાણ કર્યું કહેવાય એવું? હા, એ કલ્યાણ થઈ જાય. બેઉને જેમ અવળાને અવળું નુકસાન કરી નાખે, સવળાને બહુ અપલિફ્ટ કરાવી નાખે.
આ આજુબાજુવાળાથી આ લાખ તરછોડ વાગે, લાખ તો ના હોય, આપણને બે ચાર છ બાર મહિને એકાદ માંડ આવી હોય તો એ સ્પંદન ઊભા નહીં થવાના, એ ધ્યેય પકડી રાખવાનો આપણે. એ અહંકારથી જીભ ગમે તેમ આપે અને એમાં સ્પંદનોની અથડામણ ઊભી થાય. આજે તો જે જે દુઃખો છે તે મોટા ભાગે તો જીભના વાણીના સ્પંદનોના જ છે. આ કડીકાળમાં તો સારા આપણે શું કરીએ છીએ કે વાણીથી અથડામણ થઈ તો કયા શબ્દો બોલાયા, શું બોલાય, અમને દુઃખ થયું, શું ફેરફાર કરી શકાય, કયા શબ્દો બદલા લઈએ, એટલે એક વ્યવહારિક ગોઠવણી કરીએ છીએ કે ભાઈ આ કંઈ જલ્દી કરીને, ભાઈ પ્લીઝ જરા જલ્દી કરો તો સારું, આપણું કામ બગડે છે તો પ્લીઝ જરા જલ્દી કરો તો સારું. તે ઘા નહીં વાગે, થોડું દ્વેષવાળું લાગશે, આમ તરછોડ વાગી જશે, એટલે એટલો ફેરફાર નક્કી કરવામાં છે આપણો. પછી શબ્દો ધીમે ધીમે ફેરફાર થયા કરે, પણ નક્કી કરો દુઃખ ના થાય એવા શબ્દો બોલવા છે. અથવા તો દાદાની વાણી પહેલાં બોલવા પહેલાંની વિધિ છે, મનનું સમાધાન થાય વાણી બોલવાની શક્તિ આપો. તમે એવું બોલજો એના મનનું સમાધાન થાય, એ પદ્માવતીમાં એના મનનું સમાધાન થાય, સર્વ વિઘ્નો દૂર કરજો. આ બધી દાદાની ટેકનિકો છે, એ રીત વિધિ એવી છે કે આ બધા સ્પંદનો એક માઇલ્ડ કરી નાખે, અથવા તો ઘા ના વાગે સવડા સ્પંદનો ઊભા થાય, સમાધાન થાય એવા વાણી નીકળે. પછી આ કડીકાળમાં તો સારા કર્મો કરવાના ભાગમાંય નથી આવતા અને ખોટા કર્મોમાં ભાગી થવાનું આવે છે. જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને ખોટા કર્મોમાં ખોટું થઈ રહ્યું છે તે જ્ઞાને કરીને તો ના ગમે, એટલે કે કાર્ય ખોટું કે ખરું હોય તો પણ તે નિકાલી બાબત થઈ અને તે સ્ફૂર્તું જ સ્પંદન ઊભું થાય તે શમી જવાનું. પણ જેને આ ખોટું થઈ રહ્યું છે તેવું પણ મૂઢાત્મા દશામાં નથી થતું, તેથી તો એક્શન એટલે કે કાર્યના સ્પંદનો અને અજ્ઞાનથી નવા ઊભા થતા રિએક્શનના ભાવોના સ્પંદનો એમ ડબલ સ્પંદન થાય છે. અજ્ઞાન છે એટલે સ્પંદન ક્યારે ઊભું થઈ જશે તે ન કહેવાય. પછી તે ગમે તે હો, સંસારી હો કે ત્યાગી હો, કારણ કે જ્યાં અજ્ઞાન છે ત્યાં ભો ભડકાટ છે અને જ્યાં ભો ભડકાટ છે ત્યાં સ્પંદનો અવશ્ય થવાના. એટલે જુદા જુદા નિમિત્તો બતાડે સ્પંદનો થવાના. પણ અજ્ઞાનીમાં શું થાય, બે થાય, એક તો સ્પંદન ઊભું થાય છે અને પછી અજ્ઞાનતાથી પોતે ભળે છે અથવા તો એનું રક્ષણ કરે છે. એમાં શું ખોટું, કરવું જ જોઈએ, આવા લોકોને તો સીધા જ કરવા પડે. એટલે અજ્ઞાનતાથી એક નવો ભાવ એડ થાય છે, પેલું અવળું તો ચાલતું હતું ને એમાં પાછું ધક્કો માર્યો એટલે ડબલ અવળું થયું. એટલે અજ્ઞાન અને પાછું પેલું કાર્યના સ્પંદનો, ક્રિયા જે થઈ એના સ્પંદનો, ડબલ ગુણાકારવાળા રિએક્શન ઊભા થાય. પછી આ ચકલી અરીસા સામે આવીને બેસે તો અરીસો શું કરે એમાં? અરીસો તો એમનો એમ જ છે, પણ એની મેળે બીજી ચકલી અંદર આવી પડી છે. તેના જેવી જ આંખો, તેવી જ ચાંચ જુએ અને તેનાથી તે ચકલીની બિલીફ બદલાય અને પોતાના જેવી બીજી ચકલી છે તેમ માને. તેથી અરીસાની ચકલીને ચાંચો માર માર કરે એવું છે આ બધું. સ્પંદનથી જગત ઊભું થયું છે, જરાક બિલીફમાં ફેરફાર થયો કે તેવું જ દેખાય, પછી જેવું કલ્પે તેવું જ થઈ જાય. અરીસો તો અજાયબી છે, પણ લોકોને સહજ થઈ ગયું છે તેથી નથી દેખાતું. બાકી આ આત્મા અરીસા જેવો છે ને, જગ આ ભૂતગલે અરીસા જેવું છે, એ આપણો ફોટો પાડી શકે. પણ આમાં આ દેહનો ફોટો પડે છે, પેલા ભાવનો ફોટો પડે છે. જેવું કલ્પે ને એવું ભૂતગલમાં ફોટો પડે. અને હવે એ પોતાના જ મને જ થાય છે, હું જ છું, આ એવું પ્રતિબિંબમાં હું જ છું મનાયા કરે છે. જેમ ચકલીની બિલીફ બદલાઈ એવું આપણને આ બધા ભાવો આજે ડિસ્ચાર્જ ભાવો છે. ગયા ભાવમાં કલ્પના કરી કે ચિંત્યું તે બધું ભરાયું, હવે અત્યારે ફળ આપે છે. જેમ ભજીયા ખાઈશું મજા આવશે એ આપણે ગયા ભાવમાં ભાવ બોલ્યા હતા, તે આ ભાવમાં મન બોલે પછી આપણું પકડીને એ ભજીયા આવે મજા આવે, ભજીયા ખાઈશું મજા આવશે એ મન બોલે છે, આપણે નથી બોલતા. ત્યારે પહેલાં ભ્રાંતિ ઊભી થાય છે કે હું જ બોલું છું, મને જ ઈચ્છા થઈ છે અને હું ખાઈશ તો જ મને સંતોષ થશે, પછી ખાય કરો. પણ એને આ સ્પંદનો મનમાં ઊભા થાય છે ને એ ગયા ભાવનું પરિણામ રૂપે છે. અને આપણે ગયા ભાવમાં બોલેલા આજે મન પકડીને બોલે છે, એવું બે વચ્ચે ટાઈમિંગ ડિફરન્સ હોય છે. અને એ ડિસ્ચાર્જ પરિણામમાં
પોતે પાછો ગૂંચાય છે, મને જ થાય છે, હું મેં જ કર્યું, એટલે પાછા આવતાપોનું ચિત્રે છે. એટલે આ જેમ અરીસો છે એ અરીસાને લઈને અરીસામાં જે દેખાય છે તે હું નથી, હું જુદો છું અને મને દેખાય છે જુદું છે, એ મારી બહાર આ થઈ રહ્યો છે એવું સમજાય અરીસાને લઈને. જો એટલું જો જાગૃતિ રહે ને તો અહીંયા જે પરિણામ ઊભા થાય છે, મને દેખાય છે, મનમાં પરિણામ ઊભા થાય, વાણી બોલાય, ચિત્ત આગું પાછું થાય, બુદ્ધિ ડખો કરે, અહંકારને અસરો ઊભી થાય, એ બધું મારા દ્રવ્યમાં મારા અરીસામાં ઝળકે છે, એને જોનાર હું છું, તો મારી બહાર થાય છે. અને મારી બહાર થાય છે એ અવસ્થા માત્ર કુદરતી રચના છે, વ્યવસ્થિત નેતા એટલે ડિસ્ચાર્જ પરિણામ છે, એ પરિણામ ડિસ્ચાર્જ સ્વરૂપે છે, મારા આજે ઊભા કરેલા નથી, હા અજ્ઞાનતામાં બાંધેલા, એ આજે હું માલિક નથી એનો. એટલે અરીસાની બહાર છે, મારી અંદર નથી. અને આટલી જાગૃતિ રહેવાથી એ ડિસ્ચાર્જ પરિણામમાં પોતે જુદો પડી ગયો, પછી એની જવાબદારી છૂટી જાય છે, પરિણામ ખાલી થઈને ખલાસ થઈ જાય છે. આ તો એવું છે, એવું છે ને કે લોકો અરીસામાં મોઢો મોઢું આખો દહાડો જોજો કરે છે, માથું ઓળે છે, પફ પાવડર લગાવે છે, તેથી આ તો અરીસાય સસ્તા થઈ ગયા છે. પેજ નંબર 193. નહીં તો અરીસો અલૌકિક વસ્તુ છે. કેવી છે પૂતગલની કરામત? બોલો, આ અરીસો ઠેઠ સિદ્ધ ભગવાનનું સ્વરૂપને ધાકે છે ને, કે જેમ એક અરીસો રાખ્યો હોય હોલમાં, આખો હોલ અરીસામાં ઝળકે અને અરીસો હોલમાં હોય, તો હોલની આખું પ્રતિબિંબ અરીસાની અંદર, અરીસા બોલો આખો બહાર છે હોલ, તે પોતાની મહી એને દેખાય છે, એવો આખો બ્રહ્મલોક છે તે આત્માને ઝળક્યા કરે બોલો, અને દરેક જ્ઞેયો પોતાના દ્રવ્યમાં ઝળક્યા કરે. એટલે એટલું બધું બોલો એ અરીસાના આધારે ઠેઠ અલૌકિક વાતો ખુલ્લી કરી શક્યા દાદા, રિયલની વસ્તુને ખુલ્લી કરી શક્યા, કે એ અજાયબી છે કે અલૌકિક વસ્તુ છે અરીસો. તો આજે અરીસો ના હોત ને તો પોતાનું મોઢું જિંદગીમાં પોતે કોઈ દાડો જોઈ ના શક્યો. આ ફોટા પાડે છે એટલે જોઈ શકાય, પણ આ બધા ફોટા કહો કે અરીસો કહો, એ તો ખબર ના પડે પોતે કેવો છે ને કોણ છે ને કેવો ચહેરો છે પોતાનો. આ ચકલી અરીસા સામે બેસે તો એનું જ્ઞાન બદલાતું નથી, પણ તેની બિલીફ માન્યતા બદલાય છે, તે તેને મહી ચકલી છે એવી બિલીફ બેસે છે, તેથી ચાંચો માર માર કરે છે. તેવું જ આ જગતમાં છે, એક સ્પંદન ઉછાળ્યું તેથી સામો કેટલાય સ્પંદનો ઉછળે, સામે કેટલાય સ્પંદનો ઉછળે. જ્ઞાન બદલાતું નથી પણ બિલીફ બદલાય છે, બિલીફ ક્ષણે ક્ષણે બદલાય. જો જ્ઞાન બદલાતું હોય તો આત્મા જ ના રહે, કારણ આત્મા અને જ્ઞાન એ કંઈ બંને એકબીજાથી જુદી વસ્તુ નથી. હવે આ ટચ કરીને છોડી દે છે વાત બધી, આ ઊંચી વાત આવી ખરી, પછી અડીને પછી દાદા પૂરી કરી નાખી, બહુ લાંબી ના ચર્ચા થઈ એની, પણ આ ઊંચી વાતો ટચ કરે છે ખરા. હવે આત્મા અને જ્ઞાન કંઈ જુદી વસ્તુ નથી, પછી આત્માનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે, જેમ વસ્તુ અને વસ્તુના ગુણ સાથે જ રહે છે અને જુદા પડતા નથી, તેમ આ તો કેવું છે, આ તો એવું છે કે બિલીફથી કલ્પે તેવું થઈ જાય છે. અને થઈ કોણ જાય, પૂતગલ થઈ, પરમાણુ એવા થઈ જાય છે, પોતે એવો થઈ જાય છે, કલ્પના ઊભી થઈ એટલે પોતે એવો થઈ ગયો, અને આ બાજુ પરમાણુ એવા થઈ ગયા, અને એ પરમાણુ પછી જામીને ફળ આપવા રેડી થાય, જેવા ભાવો હતા એવું રૂપક ગોઠવાઈ જાય બોલો. પૂતગલની કરામત એવી છે, અને એક રૂપક જ્યારે ગોઠવાય છે ત્યારે પોતાને પાછી ભ્રાંતિ ઊભી થાય છે, મેં જ કર્યું, હું જ છું આ, અને આ બિલીફ જ બોલો, જ્ઞાન બદલાતું નથી અને બિલીફ બદલાય. જો બિલીફ બગડી છે, જો સુધારી નાખે તો જ્ઞાન બગડ્યું જ નથી. એટલે બોલો આપણને આ કલાકમાં કેમ આત્મ સાક્ષાત્કાર થઈ શકે, તો કે બિલીફ જ બગડી હતી, એ બિલીફ ચોખ્ખી કરી આપી, રાઈટ બિલીફ બેસાડી આપી, એટલે બીજું કંઈ બગડ્યું જ નથી. હવે જે બિલીફ ઊંધી બેઠી હતી, એટલે ઊંધું પછી મિથ્યા દર્શન થયું, પછી મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ બધું ભરાયું છે, હવે મિથ્યા બિલીફ છૂટી, હવે મિથ્યા જ્ઞાન અને મિથ્યા વર્તન જે પરિણામ સ્વરૂપે રહ્યા છે, ચારિત્રમો સ્વરૂપે રહ્યા છે, પરિણામ સ્વરૂપે રહ્યા છે, એ હવે નિકાલ કરવાના છે, શુદ્ધ રાઈટ બિલીફની જાગૃતિમાં રહીને. પૂજ્યશ્રી, અહીંયા જે જ્ઞાન બદલાયું હોય તો આત્મા આત્મા જ ના રહે, આમ બિલીફ પૂછશે દર્શન છે તો એ બી આત્માનો જ ગુણ છે, તો દર્શન બદલાય છે
તો બી પોતાના દ્રવ્યમાં ફેરફાર થતો નથી ને જ્ઞાન બદલાય તો દ્રવ્ય, એટલે જ્ઞાન એ દ્રવ્ય છે, જ્યારે દર્શન એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપે છે, એ બગડતું નથી. આ માન્યતા ઊભી થઈ, એ જ્ઞાન વિશેષ જ્ઞાન થયું એટલે અજ્ઞાન થયું કહેવાય છે, એ પ્રકાશ જ છે. પછી એમાં માન્યતા ઊભી થાય છે કે હું આ છું, મેં આ કર્યું, એ માન્યતા છે. અને માન્યતા પોતાના ઘરમાં રહીને જ પોતાને થાય છે, બહાર તો બહાર નીકળતી નથી માન્યતાઓ. અને પોતાને મહી રહીને માન્યતા થાય, માન્યતામાં આ બધું પૂતગલ કરામત આખી ઊભી થઈ ગઈ. દ્રવ્ય બગડ્યું જ નથી, જો જ્ઞાન બગડત ને તો દ્રવ્ય બગડી ગયું કહેવાય. આ તો હજુ જ્ઞાનમાંથી અજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન ઊભું થયું. જોવાની દ્રષ્ટિ શક્તિ છે જ એને, એ જોઈ જ રહ્યો, ચકલી પ્રકાશમાન કરે છે સામા પ્રતિબિંબને, ત્યાં સુધી જ્ઞાન કહેવાય. પ્રકાશમાન પછી આ હું છું એ માન્યતા ઊભી થઈ, કોને? તો કે અજ્ઞાનને, અહંકારને. એટલે જો જ્ઞાન ન હોત ને તો એને ખબર જ ના પડત કે આ ચકલી છે, બીજું કંઈક છે, કે હું જ છું, કે મારા જેવું જ છે, કશું ખબર ના પડે. એટલે જ્ઞાનના પ્રકાશમાં ઝળકે છે બધું, એટલે જ્ઞાન બગડ્યું નથી. પછી એને માન્યતા ઊભી થાય. આપણે બિલાડી જુએ ને તો એક સેકન્ડના ભટકે ખરી, પછી ધીમેકથી જોઈએ કે મારું જ છે એટલે પછી ચાલવા માંડે. કૂતરું જરાક હજુ અસરમાં આવી જાય છે, એને એમ લાગે કે આ છે જ, ઝઘડેની સાથે પેલા મારી સાથે ઝઘડે છે. એક જગ્યાએ મોટો અરીસો મૂકેલો ને કૂતરાની સામે મૂક્યો, બરોબર ઝઘડો એની સાથે. બિલાડી ના ઝઘડી, એ જોયું ધીમેકથી ચાલવા માંડે, ચબરાક હોય બિલાડી જરા. પણ એને એની બિલીફ બગડવાના બગડી નહીં, એને સમજાણી પડી કે આ કંઈક આપણું જ છે એટલે પછી ચાલવા માંડે. એટલે પછી બિલીફ એટલે દર્શન એ જ બિલીફ, એવું નહીં, દર્શનમાંથી બિલીફ ઊભી થાય. દર્શન દર્શન એટલે હું છું એ ખબર પડે, પણ હું પછી આ છું ને એ રોંગ બિલીફ ઊભી થાય છે. એટલે મૂળ શું છે કે અજ્ઞાનમાંથી અહંકાર ઊભો થાય, અહંકારની બિલીફો બગડે છે એવું કહેવાય. દર્શન જ્ઞાન સુખ શક્તિ પર આવરણ આવે છે અને આ પછી નવું ઊભું થયું, એટલે અવરાયું અને આ ઊભું થયું. એ મૂળ પોતામાં નથી, બહાર જ છે, બહાર જ ઊભું થાય છે. અહંકાર ઊભો થાય છે, અહંકારની દ્રષ્ટિ બગડે છે કે હું આ છું, પછી મેં કર્યું, અહંકાર મેં કર્યું એ કહે છે. એટલે પછી પેલી બાજુ પૂતગલ ચાર્જ થતું જાય છે. આ બે ભાવો ખરેખર ચાર ભાવો, હું મારું કરતા ભોગતા, એ સ્પંદન કહો, એ ચાર્જ ચાર્જનું કારણ કહો. આ બે મોટા છે, હું અને મેં કર્યું. હું માંથી મારું ઊભું થાય, મેં કર્યું, કરતામાંથી ભોગતા પણ ઊભું થાય. આ ચાર રીતે એ ચાર્જ થઈ જાય છે. ચાર્જમાં પછી ફળ આવે છે બીજે અવતાર, ત્યારે પાછું પોતાની બિલીફ બગડતી જાય છે. એમાં આ આખી સાયકલ દાદાએ તોડી નાખી કે ડિસ્ચાર્જ કહી દીધું અને રાઈટ બિલીફ આપી દીધી અને વ્યવસ્થિત કરતા કહી દીધું. એટલે વસ્તુ અને વસ્તુના ગુણ સાથે જ રહે. એટલે આ આત્મા એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, પછી એના જ્ઞાન દર્શન ગુણ સુખ એ બધા ગુણ છે. એ દ્રવ્ય અને ગુણ એ બે સાથે જ હોય કાયમ. એટલે દ્રવ્ય અવિનાશી, ગુણ અવિનાશી, અને વિશેષ ભાવ વિનાશી છે. અને આ બાજુ વિશેષ ભાવથી વિશેષ ભાવ વિભાવિક પર્યાયો થાય એ વિનાશી. અને જો સ્વભાવ ભાવ હોય, ગુણ સ્વભાવમાં હોય, તો સ્વાભાવિક પર્યાયો એ જુએ જાણે, પણ એ પણ પર્યાયો વિનાશી. વસ્તુ અને વસ્તુના ગુણ અવિનાશી, એ જુદા પડતા જ નથી, પાછા કહે છે, સાથે જ રહે છે. હેડિંગ ક્લેશ. ક્લેશના વાતાવરણમાં જેને જરાય ક્લેશ ના થાય તેનું નામ મોક્ષ. ક્લેશમય વાતાવરણ તો આવ્યા જ કરે, આ તડકો નથી પડતો, આ બારણા હવાથી ફટાફટ નથી થતા, એમ તો થયા કરે. બારણા ભટકાતા હોય તો જરા દૂર ઊભા રહે. આ ક્લેશનું વાતાવરણ ના હોય તો મુક્તિ ચખાય શી રીતે? દાદાનો મોક્ષ એવો છે કે ચોગરદમથી ક્લેશનું વાતાવરણ છતાં મુક્તિ રહે. પોતે તન્મય આકાર થયો તો જ ક્લેશ થાય, બોલો. એટલે આ બધું જ પરિણામ અહીંયા છે, પોતે છે અને આ ડિસ્ચાર્જ પરિણામો છે. ડિસ્ચાર્જ પરિણામ મને થયા તો ક્લેશ ઊભો થયો, અને એ જેને ક્લેશના વાતાવરણમાં ડિસ્ચાર્જ પરિણામમાં ક્લેશ બધા નીકળે છે. પોતે તન્મય આકાર થતો નથી તો પહેલો મોક્ષ, તન્મય આકાર થયો તો ક્લેશ થાય. એટલે અજ્ઞાનથી ક્લેશ થાય છે. અજ્ઞાન એટલે પર પરિણામને પોતાના મનાય છે, ડિસ્ચાર્જ પરિણામને પોતાના મનાયા, તેથી ક્લેશ થાય. આ છેલ્લી સૂક્ષ્મ લેવલે વાત છે. પછી સ્થૂળ પછી હસબન્ડ વાઈફના અથડામણ થાય,
અથવા છોકરા મા બાપ વચ્ચે થાય, ધંધામાં માણસો સાથે થાય, બધું એ સ્થૂળ નિમિત્તો જુદા, પણ મૂળ સૂક્ષ્મમાં અહીંયા છે. હું જ છું, આ મેં જ કર્યું, પછી બગડ્યું એટલે ક્લેશ કરે એની સાથે. ભગવાને કશા નહીં બંધન કહ્યું નથી. ખાય છે, પીવે છે, એ પ્રકૃતિ છે, પણ આત્માનો ક્લેશ ભાંગ્યો એ જ મોક્ષ. બાકી ખીચડી હોય કે કઢી, એમાં કશું આખું પાછું થવાનું નથી. હા, એ ભેગું થાય છે, એ ક્લેશનું કારણ નથી. આ ખીચડું પાછું આવ્યું કે આ કઢું ખારું છે, એ કે ક્લેશનું કારણ. એ ભાંગ્યો તો દેહ તો ખાઈ લે બિચારો, બે કોળિયા ઓછા વધારે, એ કંઈ ક્લેશ કરનારો નથી. અજ્ઞાનતા ક્લેશ કરાવે છે. અજ્ઞાનતા દેહાધ્યાસથી, હું જ છું, આ મેં જ ખાધું, મને જ ના ભાવ્યું. ગમે ત્યારે ગમે તેવું વાતાવરણ આવે છતાં ક્લેશ ના થાય તો તું બધા શાસ્ત્ર ભણી ચૂક્યો. બહાર ગમે તેવું વાતાવરણ આવે અને તેથી ઉલટી થવા જેવું પણ લાગે, ને જેમ તેને દાબ દાબ કરે ને ચોખ્ખો દેખાડે, તેમ અહીં ક્લેશ થયા છતાં ભડકો ના થાય તો સમજવું કે શાસ્ત્ર ભણી રહ્યો. ગુરુ શિષ્યને ક્લેશ થઈ જાય. જ્ઞાની પુરુષ મળ્યા પછી તો ગમે એવા ક્લેશના વાતાવરણમાંય અહીં ક્લેશ ઊભો જ ના થાય, ન જ ઊભો થાય ને. પેજ નંબર 194. બોલો, હવે આ 74માં દાદા કહે છે ને, આ બધી 68માં 74 વચ્ચે નીકળેલી વાણી, કે મારા મહાત્માને ક્લેશ જ ના ઊભો થાય. અને તે દાડે અથડામણે થતી જાત્રામાં તો બહુ અથડામણો થઈ હતી, તોય દાદા કહે છે મારા મહાત્માને ક્લેશ ના થાય, એક કર્મ ના બંધાય. કેમ? તો કે તાતો રહેતો નથી, હિંસક ભાવ નથી, એની બિલીફ બદલાઈ ગઈ છે. પછી આ ક્લેશ થવાનું કારણ પેલું અજ્ઞાન અને પેલું મિથ્યા અજ્ઞાન અને પેલું મિથ્યા વર્તન, એ પાછલા પરિણામોથી ક્લેશ થાય છે, અથડામણો થાય છે. મહી અથડામણો થાય છે, મહી ક્લેશ ના થવા દે. બે કલાક પછી પેલો ભેગા થાય તો પાછો પ્રેમ ને પ્રેમ પાછું ભેદ ના પડ્યા હોય. દાદા કહે ને કે અથડામણ થાય રાત્રે, પણ સવારે ચા ફક્કડ થાય, ફાટી ના ગઈ હોય કે છે. એટલે મહાત્માઓને તે દાડે દાદાને કેટલી બધી ખાતરી છે એમ, કે આ મહાત્માની દશા, અમે આ પદ આપ્યું છે ને, આ પરિણામ છે ને, પોતાની બિલીફ બદલાઈ માટે મહાત્મા પદ એનું આ કાલુષિત વગરની સ્થિતિ પ્રાપ્ત થાય એવું પદ મળ્યું છે ને. પેજ નંબર 194. આ દાદાએ મહાત્માઓને કેવું જ્ઞાન આપ્યું છે, ક્યારેય ક્લેશ ના થાય અને વિતરાગ સુખ રહે. ક્લેશ ભાંગ્યો તેનું નામ જ મુક્તિ, અહીં જ મુક્તિ થઈ ગઈ. વિજ્ઞાન સમજ 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 કર્યા કરવાનું છે. શું થયું, કોને થયું, હું કોણ, શું કહેવા માગે દાદા, ફિટ કરતાં કરતાં જેટલું ફિટ થતું જશે ને અહીં સમાતિ રહેશે. ક્લેશમાં તો શું હોય, જીવ બળ્યા જ કરે, ઓલવો તોય ઓલવાય નહીં. જીવ એ બાળવાની વસ્તુ નથી, કપડું બળતું હોય તો બળવા દેજે, પણ જીવ ના બાળીશ. આ તો આખો દહાડો રાત દહાડો ક્લેશ જ કર્યા કરે છે. થોડી વાર મોહની જગ્યામાં ડૂબી જાય ને પછી પાછા ક્લેશમાં બળ્યા કરે. આખું જગત ક્લેશમાં જ ડૂબેલું છે. આજે તો બધા ક્લેશવાસી જ છે, એ તો મૂર્છાથી ભૂલાઈ જાય છે. બાકી ક્લેશ ભાંગે નહીં ને ક્લેશ ભાંગ્યો તો મુક્તિ. અત્યારે તો બધે ક્લેશના જ મોજા ફરી વળ્યા છે. ખાતી વખતે ક્લેશ, અને જો આથી વધારે થાય તો માકડ મારવાની દવા લાવે. આજે તો સહન ના થાય એટલે હું આ માકડ મારવાની દવા પી લે, તે શું એનાથી અંત આવી ગયો? આ તો આગળ ઠેલ્યું, તે અનેક ગણું કરીને ભોગવવું પડશે. તેના કરતાં ગમે તેમ કરીને આ વખત કાઢી નાખને, આ તો નરી અણસમજણ જ છે. બફારો થાય, ક્લેશ થાય ને, હવે શું કરું, સોલ્યુશન જડે નહીં એટલે અવળા સોલ્યુશન કરવા જાય, એ સાચા રસ્તા નથી. એ કે ને આગળ ઠેલ્યું, જે આજે દુઃખ આવ્યું હતું એને સોલ્વ ના કર્યું અને ભાગી ગયો, એટલે પેલું તો પેન્ડિંગ રહ્યું ને, પાછું અનેક ગણું થઈને આવશે પાછું, ત્યારે ભોગવવું પડશે. ત્યારે સહન નહીં થાય તો ક્યાં જશો? એટલે જેમ તેમ કરીને અત્યારે જ પૂરું કર. જે ભગવાન નામ લેતો લે આ કર, દાડા કાઢ કે છે. આ દુઃખો ક્યાંથી આવ્યા? દુખ્યા માણસના શરણા લીધા તેથી જ. સુખ્યા માણસનું શરણું લીધું હોય તો દુઃખ આવે જ શા માટે? દાદા તો સંપૂર્ણ સુખ્યા, તેમના શરણા લીધા પછી વાંધો જ ક્યાંથી? અને ખરેખર
જરાક દુઃખ આવે ને દાદા દાદા બચાવો દાદા દાદા, તેને દુઃખ મટી જાય છે, દુઃખમાં સમતા રહી શકે છે. અને ખરાબ ટાઈમ બે ચાર મહિના હોય કે બે ચાર દાડા હોય કે બે ચાર કલાક, પણ ખરાબ ટાઈમ નીકળી જાય છે. એટલે અવલંબન મળી ગયું દાદાનું, સ્થિરતા રહે. એને અણિક ગણું થઈને ભોગવવું પડે, કેવી રીતના અણિક ગણું? કારણ કે આ તો ખાલી એટલે એને આત્મહત્યા કરી, બરાબર છે? આત્મહત્યા કરીને પછી તો કર્મ ખાલી, તો અણિક ગણું કેવી રીતના એને ભોગવવું? એટલે એને એ જે સ્પંદનો થયા હશે કે નહીં, જે દુઃખને કારણે એ મલ્ટીપલ થાય, પછી બીજ નાખ્યા એટલે પાછા ફળાવવાના, ધોયા નહીં એને, સમતા ભાવે પૂરા ના કર્યા, અને કે મરી જવું તો છૂટાશે બસ, બીજો કંઈ રસ્તો જ નથી. એટલે આ કંઈ છૂટાય નહીં, અને આ હતું એ બધું પાછું બધું ફરી વળશે, બધા હિસાબ ચૂકવવા પડશે પાછા. એ કંઈ અટકવાના નથી, એ તો ભોગવશે ને. પાછું ઊંધું કર્યું એનો ગુનો ડબલ ચોંટ્યો પાછો. અને આ આ આ કેવું છે કે એક દાણો નાખો ને એટલે કેટલા, એક દાણો ઉગે ને બાજરીનો છોડવામાં, કેમ ઘણા બધા ઉગે, હજાર દાણા ઉગે, એવો સંસાર છે. એક દાણો નાખો ને એટલે એક જ વખત થપ્પું પડે ને, ના એ તો ઘણા બધા, હા પા પચી પચી વખત થપ્પા પડે. એવું અનેક ગણું થઈને પોતાના ભાવોના અનેક ઘણા ભાવો રિએક્શન આવે છે. અને જે દુઃખના કારણો હતા, દુઃખ કલુષ થવાના, ક્લેશ થતો હતો એને, એ સહન ના કરી શક્યો, એટલે એ કારણો તો ઊભા જ રહ્યા, અને આ નવો ગુનો ઊભો થયો. અને પેલું તો પાછું છોડવાના નથી, એ બધું સહન કરવું જ પડશે અહંકારે, ગુનાના હિસાબ બધા. અને પાછો નવો ગુનો કર્યો, એનો નવો ફળ આવશે એનું. એને ટૂંકમાં શું છે કે કોઈ પણ આ દુઃખ આવે છે ને, સમતા ભાવે પૂરું કરો, એક એક દુઃખને સોલ્વ કરો. માત્ર અણસમજણથી દુઃખ છે. પાડોશીનો બાબો નાપાસ થયો તો જોઈને પાછો આવે, અને આપણો બાબો નાપાસ થયો તો દુઃખી દુઃખી થઈ જાય. એટલે થાય હવે નાપાસ, એમાં શું રડવાનું? સમજાવો, પટાવન, ફરી એને સ્કૂલે નિશાળે મોકલો અને ચાલુ કરો, અને ટ્યુશન બ્યુશન રખાવો, પણ અસરમાં આવી જાય. હવે ત્રણ ચાર પ્રોબ્લેમ સાથે આવ્યા ને એટલે મૂંઝાઈ જાય, પછી મૂંઝાઈને પછી ઊંધા પગલા પર. એટલે આ સહન કરવાની શક્તિ ઓછી થઈ ગઈ છે, સોલ્યુશન લાવવાની શક્તિ જ રહી નથી, ઓછી થઈ ગઈ છે. અને પછી આ રિએક્શન ઊભા થાય છે. એટલે ગમે તેવા કચરા હોય એ તો હવે ડિસ્ચાર્જ પરિણામ છે, શું કરી જ નાખશે આપણને. માટે હવે ધીમે ધીમે ઉકેલ લાવીશું. એ ગમે તેટલું ટ્રાફિક હોય, બે કલાક બાર કલાકે ક્લિયર થાય છે ને, આ કર્મોના ટ્રાફિક કહેવાય. તો મૂંઝાઈ ગયો, પણ બે ચાર ગાડી સાઈડ પર ધક્કા આવ્યા એટલે કે બસ હવે કંઈ રહેવા જીવવા જેવું જ નથી. એટલે હવે ટ્રાફિક જતો રહેશે કર્મોનો, ધીરજ પકડને ખરાશ થશે. અને થાય તો શું થાય, ભૂલચૂક કંઈ કોકને ઠોકાઈ ગઈ હોય તો માફી માગી લઈશું, બીજું કરી નાખશે આપણને. હા, અવળા પગલાં ભરવા જેવું નથી કે છે, જેમ તેમ કરીને વખત કાઢી નાખને કે છે. અને માત્ર નરી અણસમજણ જ છે, દરેક બાબત ઝીણી જો એક એક અણસમજણ મારે દૂર કરવી છે, મારે સોલ્વ કરવું છે. ધીમે ધીમે બોલો, એક એક ઓછું થશે, હજારમાંથી એક કરતાં કરતાં 900 રહેશે, 800 રહેશે, 700, 600, 500, 400. આપણને અનુભવ થશે કે ના, અણસમજણ મારી કેટલી બધી, અણસમજણથી આ ગૂંચવાડો ઊભો થયો, અણસમજણથી મેં કાઢી નાખી, સાચી સમજણથી સોલ્વ કર્યું, મારી શક્તિ વધી ને ગૂંચવાડો ગયો. તો બે ગૂંચવાડા સોલ્વ કરવાની શક્તિ ઉત્પન્ન થાય. તપ કરવા જેવું છે, તપ કરવાનું અને સોલ્વ કરવાનું, નક્કી કરવાનું કે આવી પડ્યું છે. સંયોગ હંમેશા યોગી સ્વભાવનો કરો કે નહીં કરો, યોગી એ જવાનો, જવા માટે જ આવ્યો છે, આવ્યો છે માટે જવાનો છે. માટે ખુશ થાવ કે આ તો હતો એ બહાર આવ્યો, હવે જાય છે, જય સચ્ચિદાનંદ, જાઓ ભાઈ, ખુશ થાવ. તો કહે મારા જીવનમાં કેમ આવું થઈ ગયું, હું મારા જીવનમાં થઈ ગયું, એટલે થઈ ગયું નહીં, હતું એ જ બહાર આવ્યું, કોઝિસ રૂપે પડેલું હતું, ઇફેક્ટ રૂપે આવીને જાય છે. સંયોગો જઈ રહ્યા છે, દુઃખી નહીં થવાનું, ખુશ થવાનું. મોક્ષ માટે મુક્ત થઈએ છીએ આપણે, હતા એ બધા બગદા નીકળી જશે, એટલે આપણે ચોખ્ખા. દાદા કે દુખિયા માણસના શરણ લીધા તેથી દુઃખ આવ્યા, સુખિયા માણસનું શરણ લીધું તો દુઃખ આવે જ કેવી રીતે કે છે. અને પોતાને કેટલી બધી કોન્ફિડન્સ છે કે અમારા ભાઈ 14 લોકનો ના દાદા ભગવાન પ્રગટ થયા છે, અને એ દાદા ભગવાનનું અવલંબન લેશો, આશ્રિત થશો તો મોક્ષ સુધી રક્ષણ મળશે. દાદા કહે છે ને કે અમારા મહાત્માને મૃત્યુ સમયે અમારું જ્ઞાન હાજર થશે, અમે પોતે હાજર થઈશું, એને બોલો સમાધિ મરણ રહેશે જ. જેટલા ઘાટવાળા છે ને કંઈ પણ ઘાટ છે તે દુખ્યા, તેવાનું શરણું લે તે પછી દુઃખી જ થાય ને.
જે દુખ્યો હોય તે પોતાનું દળદર ફેડી શક્યો નથી તો તે આપણું શું ફેડી શકશે? ઘાટ એટલે કંઈક કામ ના છે, ડૉક્ટર સાહેબ કામ લાગશે. શું કે હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે, આપણા ઘરમાં કોઈકને હાર્ટનો એટેક આવે ને તો કામ લાગશે. કેવો ઘાટ ઘાટવાળો, અને એક ડૉક્ટરે ઘાટવાળો કે આપણે છે ને બાર ફેમિલીના ડૉક્ટર થયા છે કે છે, આ નવું ફેમિલી આપણને મળ્યું તેરમું કે છે, આપણે માટે એના ઘાટમાં હોય ને આપણે એના ઘાટ પોતાના ઘાટમાં. અને ઘાટવાળા કહે છે કે આ તો ઘાટવાળાનું શરણું લીધું તેથી દુઃખિત થાય ને કે છે. જે પૂર્ણ સ્વરૂપ છે, અનંત સુખના ધામ છે, જેને કોઈ પણ જાતનો ઘાટ નથી, કોઈ ઈચ્છા રહી નથી, ત્યાં આગળ જાય અને તેમનું શરણું લીધું તે પછી પૂર્ણ જ થવાય. ઘાટ નથી ત્યાં શુદ્ધ પ્રેમ હોય. અને દાદા કહે છે અમે પ્રેમ અવતાર કહેવાઈએ, તમારું બધું દુઃખ મટાડી આપીશું અને તમને મોક્ષના સ્ટેશને, મોક્ષની દશામાં, મોક્ષ માર્ગમાં પૂર્ણાવતી કરાવીશું. આ ક્લેશ વધી જાય તેને કંકાસ કહેવાય. તે કંકાસિયા જોડે મૈત્રી ભાવ લોક સી રીતે રાખી શકે? ક્લેશ એટલે આ તમે તે દાડા આવું કર્યું હતું તેથી આ કામ બગડ્યું બધું, પછી એ વાતથી ક્લેશ શરૂ થાય, પછી બે દાડે ચાર દાડે એની એ જ વાત સંભાળીને પછી કચકચ કર્યા કરે, એ કંકાસ કહેવાય. એનું એ જ પકડીને પછી વધારે ચીકણું કરે, ગૂંચવે, ઘૂંટે કે આ તમે આવું કર્યું તેથી આ બગડ્યું, તમારા લીધે જ આવું થાય છે, એ કંકાસ થયો. આ તો ખાટી છાસ ત્યાં મોડી કરવા જેવું, તેથી તે પોતે ખાટા થઈ જાય. એનાથી તો દૂર રહેવાય તો સારું, અથવા તો જ્ઞાની થયા હોય તો સારું. આપણા હસબન્ડ વાઈફ હોય, સાસુ હોય તો ક્યાં જાય બિચારા, કંકાસ થયા જ કરે ને પછી એટલા ભાવ બગડે ને કર્મો બંધાય અધોગતિના. અથવા તો જ્ઞાનીની જેમ રહો કે આ ફાઇલ આવી છે, સંભાવે નિકાલ કરવો છે, મારે આનાથી છૂટવું છે, હિસાબ પૂરા કરવા છે. પેજ નંબર 195. જ્ઞાની હોય તે તો જાણે કે આવી રેકર્ડ તો ચોગરદમ વાગે, મહી આત્મા તો ચોખ્ખો છે ને. ઓલા આ જ્ઞાન દ્રષ્ટિ આ છે, આ કકડાટ બોલે છે પેલા સામ સામે એ ટેપ રેકોર્ડર છે, અને મહી પોતે આત્મા ચોખ્ખો છે. પણ જેલમાં આવી ફસાયા છે તે શું થાય? તે ક્લેશની ફસામણ તે કેવી? ઘરના બધા એક ઉપર તૂટી પડે, પછી ઘરમાં જ વોર, તે શી દશા થાય? જો ભાઈબંધે કહ્યું હોય કે ઘેર જમવા આવજે, ત્યારે પેલો બિચારો કહે ના ભાઈ મારાથી નહીં અવાય, અહીં ઘેર પાછો ક્લેશ થશે, તે બિચારાને શાંતિથી સુવાઈ ના મળે, ક્ષણે ક્ષણ ક્લેશ તે ફરજિયાત ભોગવવો પડે, અહીં ઘેરને ઘેર એ જ ક્લેશમય વાતાવરણમાં રહેવું પડે, કેવા કર્મોનો ઉદય, તે પાછા પોતાના ને પોતાના, આ તો વેદનાથી મુક્ત ના થવાય એવું જગત છે. બોલો, પોતે જ બાંધેલા પોતાને ભોગવવા પડે, નિમિત્ત વ્યક્તિઓ સંજોગો બની જાય કોઈના. પણ હવે ઓળખવા જેવું શું તો કે નવા બીજ સુધારો, આહી પડ્યું છે એમાં નવા બીજ બગડે નહીં એનો પુરુષાર્થ કર્યા કરો. આપણી પાંચ આજ્ઞા નવા બીજ શેકી નાખે, નવા બીજ ઉત્પન્ન ના થવા દે, પછી આ પ્રતિક્રમણ નવા બીજ પડવા ના દે, શેકી નાખે. કોઈ માટે અવળા ભાવ થયા, સ્પંદન થઈ ગયા, પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરો, પણ નવો ક્લેશ ઉત્પન્ન ના થાય, જૂના જમા કરતા ગયા એટલે ઓછું થતું જાય. ચાલ થોડી સામાયિકની વાત લઈએ, આજ લઈએ, સ્પંદનો ચીકણી ફાઇલો માટે નેગેટિવ સ્પંદનો ઊભા થાય છે કે રાગ દ્વેષ હોય, કંઈ મોહ હોય, સ્પર્ધા હોય, ઈર્ષા હોય, અથવા કમ્પેરિઝન હોય, અથવા વિશેષતા હોય, બધા અહંકારના તોફાનો બધા, અને પછી સ્પંદનો ચાલુ થઈ જાય. આ કેમેરા એની પર જ હોય, વાઇફનો હસબન્ડ ઉપર હોય, હસબન્ડનો વાઇફ ઉપર હોય, અથવા આવી બે સેવા કરતા હોય મહાત્મા તો એકબીજાની ફાઇલ હોય એટલે એની પર કેમેરા હોય, શું કરે, જો જો ઊંધું કરે છે, જો દર વખતે આવું કરે છે, એ પેલો આનું સ્પંદન, પછી આના તરફથી રિએક્શન આવે પાછા. એટલે આ વ્યક્તિ માટેના આપણે કેમેરા મૂક્યો ને ત્યારથી સ્પંદનો થયા આપણે, સમજો, એ માટે નવડા નેગેટિવ ભાવો થાય, અવળા ભાવો થાય, એ બધું આપણે થવા દેવું નથી. ઊભું થાય આપણે ધ્યેય પકડી રાખો નહીં, ક્યાં સુધીનો ધ્યેય કે સામો તરછોડ મારે તોય મારે એક સ્પંદન એની માટે થવા દેવું નથી, ત્યાં સુધી ધ્યેય રાખો. તરછોડ તો નથી મારતા, પણ અભાવ કરે, કંઈક ઇગ્નોર કરે, કંઈક આડું બોલે, કંઈક વાંકું બોલે, કંઈક
નેગેટિવ કોકને કે આપણી વાત આપણી પાસે આવે કે મારી માટે આવું નેગેટિવ, એમાં આપણા સ્પંદનો ઊભા થઈ જાય. આપણે આ ધ્યેય પકડવો છે, લાખ તરછોડ મારે તોય મારે સ્પંદન ઊભા થવા દેવું નથી. કારણ શું? કોને તરછોડ મારે છે? શુદ્ધાત્માને કે આ પૂતળાને? પૂતળાને કેમ? તો કે ભાઈ એણે હિસાબ બાંધ્યો છે તો આવ્યો છે. હું આ નથી, હું શુદ્ધાત્મા, તું આ નથી. ચંદુ જુદો, પોતે શુદ્ધાત્મા, દીપક જુદો, હું શુદ્ધાત્મા. આ પૂતળું આ પૂતળાનો હિસાબ પૂરો કરે છે. મારે ચંદુ માટે નથી કરવાનો, શુદ્ધાત્મા જોડે અભેદભાવ રાખવાનો. ના, ચંદુનો શું દોષ? ડિસ્ચાર્જ પરિણામ છે અને આ ફાઇલ વનનો હિસાબ છે. એ શુદ્ધાત્મા અને હું શુદ્ધાત્મા, અમે અભેદભાવ એક સ્વભાવી છે. એટલે ધીમે ધીમે દાદા ના કીધું કે ટેપ રેકોર્ડર બોલે છે અને એ પોતે મય શુદ્ધાત્મા છે. એ દ્રષ્ટિ જ્ઞાનીની દ્રષ્ટિ હોય કે આ પૂતગલ રિલેટિવ જુદું, રિયલ જુદું. અને આ સ્પંદનો એણે આપણ તરછોડ મારી કે તિરસ્કાર કર્યા કે અભાવ દેખાડ્યો કે કંઈ અપમાન કર્યું, બધો હિસાબ ફાઇલ વનનો આવ્યો. અને એક્ઝેક્ટ આપણા પોતાના જ કર્મો બાંધેલા કોઝિસ રૂપે, ઇફેક્ટ રૂપે, નિમિત્ત દ્વારા પાછા આવે છે. કોનો દોષ કાઢીશું? અને આ જ્યારે ત્યારે આ દ્રષ્ટિ લાવવી જ પડશે. નિર્દોષ દ્રષ્ટિ કહેવાય. પછી નિર્દોષ દ્રષ્ટિ આપણી શરૂ થાય, પછી ધીમે ધીમે જગત નિર્દોષ દેખાય. દરેક સ્ટેજે ગમે તેવી તકલીફ કરે, મુશ્કેલી મૂકે, છેતરી જાય, દુઃખ આપી જાય, તો એ નિમિત્ત નિર્દોષ દેખાય તો આપણે છૂટ્યા. અને એ આપણા તરફથી નવું સ્પંદન જતું નથી, પછી એના હિસાબમાં આપણે સંડોવાતા નથી, બંધાતા નથી. અને એ નિશ્ચય કર્યા પછી સ્પંદન ઊભા થઈએ જાય કે ગવડા ભાવ થઈ જાય, મારી સાથે આમ કર્યું, આવો છે, તેવો જ. પાછું જાગૃતિ આવે, નાના ખોટું થઈ ગયું, પાછા પ્રતિકોણ કરીએ, એમ ઘટતું 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 પછી અંતે બંધ થશે. અને જ્યારે આપણા સ્પંદન ફાઇલ તરફ જવાના બંધ થશે, પછી ખરેખરું ફાઇલના હિસાબમાંથી છૂટવાની શરૂઆત થશે. આ સ્પંદનોની આપલેમાં હજુ હિસાબ પેન્ડિંગ રહી જાય છે, ચીકણું છે, હજુ ચોંટેલું છે, ખેંચાયા કરીશું એકબીજાના સંબંધમાં. આપણા તરફથી સ્પંદન બંધ થયું પછી એ જે મેં દોરડું છોડી જ દીધું છે એ ગમે તેટલું ખેંચશે, મને ખેંચાવાનું જ નથી, કે મારી પાસે દોરડું બંધાયું નથી. અને મેં બાંધેલું હોય ને પછી એ છોડતો નથી, મને ખેંચે છે, પણ મારું બંધાયેલું છે, માટે મારા તરફથી છોડો. એટલે પોતાના તરફથી સ્પંદન જવાના બંધ થાય છે, પછી એના તરફના ક્લેમ છૂટતા જાય, અપેક્ષાઓ છૂટતી જાય, આક્ષેપો છૂટતા જાય, બંધનમાંથી આપણે છૂટતા જઈએ. એટલે આજે આપણે સામાયિકમાં એ લઈએ કે આ ચીકણી ફાઇલો સાથે ક્યાંય અભાવ દ્વેષ બે રીતે હોય છે, એક આપણા તરફથી એને સ્પંદન જાય, એના તરફથી આપણને આવે. તો એના તરફથી આવે એ જમા કરવા છે, જે ફૂટબોલની દડો આવ્યો જમા કરીશું, નવો ફેંકવો નથી. અને એમને આપણા તરફથી એની માટે એક પણ વાર નેગેટિવ સ્પંદન જવા દેવા નથી. શુદ્ધાત્મા જુઓ અને રિલેટિવમાં નિર્દોષ જુઓ. બહુ ત્યારે નિર્દોષ અથવા પોઝિટિવ જુઓ. ટેમ્પરરી થોડી શરૂઆતમાં કે ભાઈ અવળાને બદલે સવળું કરો, પોઝિટિવ જુઓ. ધીમે ધીમે નિર્દોષ સુધી જવું છે. અને રિયલમાં એ શુદ્ધાત્મા છે. અને એ જાગૃતિ રહે તો આ નવા સ્પંદન ફેંકાવાના બંધ થાય, તો પછી પેલી ફાઇલના હિસાબમાંથી સકંજામાંથી છૂટતા જઈએ. એટલે સંભાવ અને પછી વિતરાગ થવાશે એની સાથે. એના સ્પંદનો આવે તો સંભાવ નિકાલ, કે મારે એક પણ અવળું સ્પંદન એની માટે ફેંકવું નથી. ચાલો વિધિ કરીએ. બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, જીવન વ્યવહારમાં, જીવન વ્યવહારમાં, ચીકણી ફાઇલો સાથે, ચીકણી ફાઇલો સાથે, અથડામણોમાં, અથડામણોમાં, પોતાના તરફથી, પોતાના તરફથી એક પણ સ્પંદન અવળું ના જાય, એક પણ સ્પંદન અવળું ના જાય, સામા તરફથી, સામા તરફથી ગમે તેવા સ્પંદનો આવે, ગમે તેવા સ્પંદનો આવે, એ સમતા ભાવે નિકાલ કરી શકાય, એ સમતા ભાવે નિકાલ કરી શકાય, પોતાના તરફથી,
પોતાના તરફથી નવા નેગેટિવ સ્પંદનો ના ફેંકાય, નવા નેગેટિવ સ્પંદનો ના ફેંકાય, એમ એક એક ફાઇલોને, એમ એક એક ફાઇલોને જ્ઞાને કરીને, જ્ઞાને કરીને સંભાવે નિકાલ કરી નખાય, સંભાવે નિકાલ કરી નખાય, તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો, તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધ. જય સચ્ચિદાનંદ. સમજાય ને, આ સ્પંદનો આવે કે સ્પંદનો ઊભા થાય અંદર નેગેટિવ, શુદ્ધાત્મા નિર્દોષ દ્રષ્ટિ ગોઠવી ગોઠવીને ડિઝોલ્વ કરી નાખવાના. એક પણ સ્પંદન સામી વ્યક્તિ માટે જાય નહીં. આ વિષયના સ્પંદનો હોય છે, બીજા બાજુ દ્વેષના સ્પંદનો હોય છે, ઈર્ષા, સ્પર્ધા, અભાવ, તિરસ્કાર, વેરભાવના, હજુ મોહ ભાવના, રાગ, અટેચમેન્ટ, અપેક્ષા, મોહ, હું, વિષય, બેવ જાતના સ્પંદનો. એ બેવ જાતના સ્પંદનો બંધનના કારણો બની શકે. આપણે અંદર જાગ્રત રહીને વિતરાગતાનો ધ્યેય રાખીને નવા સ્પંદન થવા દેવા નથી. કોઈ પણ આવે, જમા કરવા છે. ઉલટાનું મારી માટે મને લાઈક કરે છે, મને ગમે છે, મારી માટે કેટલો પ્રેમ રાખે, એ ફસામણની શરૂઆત થઈ. સ્પંદનોમાં જ તન્મયાકાર થયા. એવી જાગૃતિ રાખીશ કે ના, જોખમ છે, સ્પંદનોમાં તન્મયાકાર રહેવું નથી. અને ખૂબ જ સરસ સ્પંદનોની વાત નીકળી છે. એ વિજ્ઞાનનો સિદ્ધાંત તો સરખો જ છે, જુદી જુદી રીતે આપણને મળે છે. પણ આ નિમિત્તે આવી ચર્ચા થાય, આવી વાત મળે, એ નિમિત્તે ચીકણી ફાઇલો સાથેના સોલ્યુશનોમાં આપણને નવી ટેકનિક મળે કે એક સ્પંદન જવા નહીં દઈએ અને સામેના ગમે તેવા અવળા સ્પંદનો આવે વિતરાગતાથી નિકાલ કરતા જઈએ અથવા તો જમા કરતા જઈએ તો ફાઇલમાંથી હિસાબ ક્લિયર કરીને છૂટાશે. અને આપણો ધ્યેય છે એકાવતારીનો, તો કે ફાઇલો ચોખ્ખી કરવાનો રસ્તા આપણને નવી નવી ટેકનિકો મળતી જાય છે. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.